Hello student, હું ઈરાન મેડમ નિરંજન સ્કૂલની DLS સિસ્ટમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 3 નો ચેપ્ટર 2 સંખ્યાની ગમત. તેમાં આપણે ગઈકાલે પેટર્ન ભણેલા હતા. આજે હું તમને એકમ, દશક અને 100 વિશેની માહિતી આપીશ. એટલે કે આપણે આજે એકમ, દશક અને 100 માં એનો વિસ્તાર કરવાનો છે. વિસ્તાર એટલે કે એની સ્થાન કિંમત લખવાની છે. કઈ રીતે તો જુઓ, પ્રશ્ન 10 સંખ્યાઓનો વિસ્તાર કરો. વિસ્તાર કરો કે એને અલગ ઉપાડવાની છે, બરાબર. ધારો કે અહીંયા પહેલી સંખ્યા આપેલી છે તે 491. મેં તમને શીખવાડ્યું કે ત્રણ સંખ્યાઓ એમાં સૌથી છેલ્લો અંક હોય એને શું કહેવાય, એકમ. 9 ને દશક અને 4 ને 100. તો એને સંકેતમાં કેવી રીતે લખાય? 4 ને શું કહીએ આપણે? તો કે 100 કહીએ. પછી 9 ને શું કહીએ? તો કે દશક. અને 1 ને એકમ. હવે જો એકમ હોય ને એટલે કે જે સંખ્યા હોય ને એને જ લખવાની હોય, એટલે કે 1 એકમ તો 1 જ લખવાનું. પછી 9 દશક, તો દશક એટલે કે 10 તમને સમજાય છે, તો 10 માં કેટલા મિલ આવે? 1. તો દશકનું જે અંક હોય એની સાથે 10 મૂકી દેવાનું. અને ત્યારબાદ 4 100, તો 100 માં કેટલા મિલ આવે? 2. એટલે 4 ની પાછળ કેટલા મિલ લાગે? 2. એવી રીતે એની સ્થાન કિંમત લખાય. પરંતુ અહીંયા તો આપણે વિસ્તાર કીધો છે એટલે આપણે ખાલી એને અલગ પાડવાનું છે. જ્યારે આપણને કહેશે કે સ્થાન કિંમત લખો ત્યારે આપણે એ રીતે લખશું, બરાબર છે. તો આ આપણો પ્રશ્ન 10 અને આ પ્રશ્ન 11 જેમાં આપણે સ્થાન કિંમત લખવાની, બરાબર. આમાં આપણે વિસ્તાર લખવાનું છે. જોજો, ધ્યાન રાખજો કેવી. પહેલી સંખ્યા 491, બરાબર. ખાલી જગ્યા 100, તો 100 ના સ્થાન પર કોણ છે? 4. વેરી ગુડ. ત્યાં લખવાનું 4. દશમ ના સ્થાન પર 9 અને એકમ ના સ્થાન પર 1. સમજાઈ ગયું? આ આપણે એનો વિસ્તાર કર્યો. વિસ્તાર એટલે અલગ પાડ્યું. બીજી 679, બરાબર. ખાલી જગ્યા 100 પ્લસ ખાલી જગ્યા 10 પ્લસ ખાલી જગ્યા 1. હવે વચ્ચે પ્લસ શું કામ એને? સરવાળો આવ્યો. આનો મિનિંગ શું થાય? કે 400 એટલે કે 400 એટલે સંકેતમાં આવી રીતે લખાય. સ્થાન કિંમત એને આમ લખાય. 9 દશક એટલે 90 અને 1 એકમ એટલે 1 એકમ. આનો તમે બધાનો સરવાળો કરો એટલે પાછી આપણી સંખ્યા મળી જાય. એટલે આ બધાની વચ્ચે સેમી નિશાની આવે સરવાળો, બરાબર છે. બીજી જુઓ 679, બરાબર છે. એટલા માટે 6 છે કયા સ્થાન પર છે? 100 ના. 100 ના સ્થાન પર 6, દશક ના સ્થાન પર 7 અને એકમ ના સ્થાને 9. સમજાઈ ગઈ? ત્રીજી 999, તો 100 ના સ્થાન પર 9, દશક ના સ્થાન પર પણ 9 અને એકમ ના સ્થાને પણ 9. સમજાઈ ગયું? કારણ કે 3 એ 3 નવ જ છે, તો 3 એ 3 નવરા જ આવે, બરાબર છે. ચોથી જુઓ 301, તો છેલ્લો અંક છે 1, એ શું છે? એકમ. વચ્ચે 10 અને પહેલા છે 100, બરાબર છે. અને છેલ્લે 432, તો 400 3 10 3 1. સમજાઈ ગયું, બરાબર છે. આપણે શું કર્યું હતું? એનો વિસ્તાર કર્યો. હવે આપણે એની સ્થાન કિંમત લખો. સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો. સ્થાન કિંમત એટલે આપણે એ કયા સ્થાન પર છે એ આપણે સંકેતમાં દર્શાવવાનું. અહીંયા આપણે શબ્દમાં લખેલું, બરાબર છે. તો જો 657 માં 6 ની સ્થાન કિંમત, તો 6 કયા સ્થાન ઉપર છે? 100 ના સ્થાન પર. અને એની કિંમત લખવાની છે એટલે શું લખવાનું? 600. 100 માં કેટલા મિલ આવે? 2 એટલે 600. 5 ની સ્થાન કિંમત, તો 5 કયા સ્થાન ઉપર છે? 10 પર. અને એની કિંમત શું થશે? તો કે 50 ભાગે 10 એટલે કેટલા મિલ આવે? 1. અને 7 ની સ્થાન કિંમત, 7 નું સ્થાન કયું છે? એકમ ના સ્થાન પર. અને 7 ના 7 એ 9, બરાબર છે. 24. 976 માં 9 ની સ્થાન કિંમત 900, 7 ની સ્થાન કિંમત 70 અને 6 ની સ્થાન કિંમત 6, બરાબર છે. અત્યારે તમારે 9 માં આપેલું હતું એટલે તમે આપી ગયું. એક્ઝામ માં તમને આડવું આપે એમ આપે કે 976 માં 6 ની સ્થાન કિંમત, 9 ની સ્થાન કિંમત અને 7 ની સ્થાન કિંમત. તો યાદ રાખવાનું લખવાના આપણે અહીંયા જોઈ લેવાનું કે 9 કયા સ્થાન પર છે, 7 કયા સ્થાન પર છે અને 6 કયા સ્થાન પર છે, બરાબર છે. જો ત્રીજી 701 માં 7 ની સ્થાન કિંમત કયા સ્થાન પર છે? 100 એટલે 700.
0 ને સ્થાન કેમ હોય 0 કયા સ્થાન પર છે 10 અપના સ્થાન તો આપણે અહીં 2 0 કરશું હવે તમે 0 1 લખો કે 2 0 લખો કે ફેર પડે તો 0 ની સ્થાન કિંમત હંમેશા કેવી થાય 1 જ 0 બરાબર છે અને 1 ની સ્થાન કિંમત 1 ચોથું 384 માં 3 ની સ્થાન કિંમત કયા સ્થાન પર છે 100 એટલે 300 8 ની સ્થાન કિંમત અહીં ક્યાં છે 10 અપના એટલે 80 અને 4 ની સ્થાન કિંમત તો 4 ક્યાં છે 1 અપના સ્થાન એટલે 4 1 લાવશે સમજાઈ ગયું છે 693 માં 6 ની સ્થાન કિંમત તો 6 બાય 7 માં છે 100 ને એટલે 600 9 ની સ્થાન કિંમત 10 અપમાં છે એટલે 90 અને 3 ની સ્થાન કિંમત 3 ક્યાં છે 1 અપમાં એટલે 3 બરાબર છે તો આ આપણી જે હતી સ્થાન કિંમત તમે આપણી સંખ્યાનો વિસ્તાર જો છે 100 દશક અને એકમમાં હતી અહીંયા આપણું બીજું ચેપ્ટર સંખ્યાની ગમત પૂરું થાય છે આના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્રીજું બરાબર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું